साहब रजा लो ना ना मोहन सर मोहन सर मोहन सर सो એટલે ના મારો કહેવાનો અર્થ એ નતો મોહન સર સોરી આ શું છે એમાં કે તમને તો એટલે મારી પેલી જાડી જોડે બહુ જૂની દુશ્મની છે અને ઉપરથી એને મારા પર હાથ ઉપાડ્યો ને એટલે થોડો વધારે ગુસ્સે થઈ ગયો બાકી શું તમે મારા પર હાથ ઉપાડ્યો તો ચાલતો શું છે કે મેન ટુ મેન ફાઇટ લાગે ને એટલે જો મોહન સરે તમારા પર હાથ ઉઠાવ્યો હોત ને તો તમે અહીં ઊભા નહીં હોતે વાત કરવા એ લીંબુ પાણી જાગીરદાર સાહેબ હું તમારું માન રાખીને જ અહીંયા આવ્યો હતો પણ આ એટમોસ્ફિયરમાં હું આને ટ્રેનિંગ નહીં આપી શકું મને જવા દો જાગીરદાર સાહેબ હું તમારી બધી જ ફીસ પાછી આપી દઈશ મને તમારો એક પણ રૂપિયો નથી આઈ એમ સોરી જાગીરદાર સાહેબ ટ્રેનિંગ અધૂરી છોડીને ક્યાં જઈ રહ્યા છો હજી લાસ્ટ સ્ટેશન તો બાકી છે ને હું ભલે ત્યાં નથી હોતો પણ મને રજે રજની માહિતી મને મળતી હોય છે ત્યાં શું ચાલી રહ્યું છે હા જાગીરદાર સાહેબ હું જાણું છું કે ટ્રેનિંગનું લાસ્ટ સ્ટેશન બાકી છે પણ જેને કેવી રીતે વાત કરવી કેવી રીતે બીજા સાથે વર્તન કરવું એ જેને નથી આવડતું એને હું કેવી રીતે ટ્રેનિંગ આપી શકું મોહન સર તમે આમ અડધેથી ટ્રેનિંગ છોડીને જશો વિચારી લેજો કે બાર વાત શું શું થશે જો મોહન સર આપણે આપણા નામ માટે જ લડી રહ્યા છે બરાબર કે નહીં તો પછી તમે હાથે રહીને તો પોતાનું નામ શું કામ ખરાબ કરી રહ્યા છો અને દરેક હરીફાઈ વખતે તમે જ લોકેશને ટ્રેનિંગ આપો છો એ તમારું આખું સર્કલ જાણે છે હું તો પોતે આગ્રહ કરું છું કે તમે જ એને ટ્રેન કરો જાગીરદાર સાહેબ પણ અરે મોહન સર જુવાન લોહી છે જોશ છે એનર્જી છે ઘણી એવી બાબતો છે જે મને લોકેશન નથી ગમતી તો હું એને છોડી તો નહીં શકું ને આખરે મારો દીકરો છે આપણે મોટા છીએ આપણે મોટું મન રાખવું જોઈએ છોકરું ભૂલ કરે તો આપણે એને છોડી દઈએ છીએ નહીં ને પણ જાગીરદાર સાહેબ એને જ ટ્રેનિંગની જરૂર નથી એવું કોણે કહ્યું મને માફ કરજો જાગીરદાર સાહેબ પણ હું એને નહીં શીખવાડી શકું અને હા જે ટ્રેનિંગનું લાસ્ટ સેશન બાકી છે ને એ હું મારા ટીમ મેમ્બરને કહી દઈશ એમાં શું કરવાનું શું નહીં એ લોકો લોકેશને શીખવાડી દેશે અરે મોહન સર તમે આખી ટીમોની ટીમને ટ્રેનિંગ આપો છો એ છોકરાથી હારી ગયા અને તમે જ મને કહેતા હતા ને કે મુંબઈમાં મારે એક ટ્રેનિંગ સેન્ટર ખોલવું છે ત્યાં તો આવા કેટલા વિચિત્ર છોકરાઓ આવશે તો બધા જોડે આવું કરશો શું માણસ નહીં ગમે એટલે છોડી દેવાનો ના જાગીરદાર સાહેબ હું માણસ ખરાબ હોય તો એને છોડતો નથી પણ માણસ તો વિલ પાવર જોઈને હું એને ટ્રેન કરું છું અને આમાં એવું કશું છે જ નહીં ના ના મોહન સર એવું કઈ નથી શીખવાની ઈચ્છા છે મને પણ ટ્રેનિંગ તો પછીની વાત છે પહેલા કોની સાથે કેવી રીતે વર્તવું એ તો શીખી લે રોગેશ સોરી મોહન સર એમ નહીં પગે લાગીને સોરી મોહન સર મને માફ કરી દેવા પગે લાગીને બાપા પણ કહું ને તને પગે લાગીને એમ નહીં માથું પગમાં મૂકીને ગુરુજી છે તારા સોરી મોહન ઇટ્સ ઓકે જાગીરદાર સાહેબ હું લોકેશને ટ્રેનિંગ આપીશ પણ હા
એ જીતશે એની હું કોઈ ગેરંટી નથી આપી શકતો. જીતવું એ ફક્ત બોડીનું કામ નથી, શરીર અને મન બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ. પણ આ માટે લોકેશનો સ્વભાવ એને આડે આવે છે, એનો ઈગો જ બહુ મોટો છે. અને ખેલ દીલી તો એમાં છે જ ને. બીજી એક વાત, આમ દાદાગીરીથી જ હરીફાઈ જીતવાની હોય ને તો મને નથી લાગતું કે મારી કોઈ જરૂર છે. અરે મોહન સર, આવું શું કામ બોલો છો? ગુરુની તો જરૂર પડે જ ને, અને ગુરુ તરીકે તમારી પણ જવાબદારી છે કે લોકેશની આ વખતે હેટ્રિક થાય જ. આ હેટ્રિક અમારે માટે ખૂબ જ જરૂરી છે. અને આમ પણ લોકેશ તમારી જ અંડરમાં બે વર્ષથી જીતતો જ આવ્યો છે ને. હા, પણ એ બે વખતે કોઈ સ્ટ્રોંગ કોમ્પિટિટર નહોતું, પણ આ વખતે છે. હું રજા લઉં છું જાગીરદાર. ભાઈ, તારી અને મોહન સર ની વાત છે ને એકદમ આમ સેમ ટુ સેમ જ છે. એટલે એમ કે એ પણ તારી છે એવું જ કહે છે કે શરીરની મજબૂતીની સાથે સાથે છે ને મનની મક્કમતા પણ એટલી જ જરૂરી છે. જો દરેકની બોડી અલગ અલગ ટાઈપની હોય છે, બરાબર? તો આપણે એ પ્રમાણે આપણી બોડીની સ્ટ્રેન્થ પ્રમાણે અલગ અલગ એક્સરસાઇઝ કરવાની હોય. એટલે જો આમ વજન ઉચકીને દોડવાની હરીફાઈ છે ને, એનો અર્થ એવો જરા એ નથી કે આપણે રોજ રોજ છે ને વજન ઉચકીને એને દોડીને પ્રેક્ટિસ કરવાની. સૌથી પહેલા છે ને આપણા મસલ્સને સ્ટ્રોંગ કરવાના, ખાસ કરીને ખભાના મસલ. જો તને એક વસ્તુ શીખવાડું, હા, આ પકડ. સૌથી પહેલા છે ને આમ કરીને, સૌથી પહેલા હાથ આમ ઉપર લઈ એને આમ કરવાનું, અને પછી ધીરે 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 પાછળ જવા દેવાના. આમ નમસ્કારની પોઝિશનમાં જોઈન કરવાનું, પછી આમ સ્ટ્રેટ પોસ્ચર રાખી, મોઢું સીધું રાખી અને હોલ્ડ કરવાનું પોઝિશન. એક, બે, ત્રણ, ચાર, પાંચ. આમાં શું નવું છે કે હું પણ કરી શકું છું? ઉભે ધીરે ધીરે. શું થયું? કઈ નહીં. તો પછી આમ દુખ્યું એવું મોઢું શું કામ કર્યું? હા, થોડું ખભા પર દુખે છે. હા, થોડું. ઓ ભાઈ, તારા તો મસલ્સ જામ થઈ ગયા છે. શું અનુએ લોકેશને પછાડી દીધો? હા, અને પપ્પા એટલું જ નહીં, એ લોકેશનો આમ હાથ મચકોડી દીધો અને પછાડી દીધો જમીન પર. આ જબરું છે નહીં? તને ઘરે બેઠા બધા ન્યૂઝ મળી જાય છે. હા, તો મારી પણ ફ્રેન્ડ રહે છે સોસાયટીમાં, એનો જ ફોન આવ્યો અને કહ્યું એને મને. એ લોકોને પણ તારી જેમ બીજા કંઈ કામ નહીં હોય. તમે એ બધું છોડો ને, અત્યારે અન્નુએ આ શું કર્યું છે એના પર વિચાર કરો. પપ્પા, સવાણી પરિવારની વહુને આ બધું શોભે છે કે? સવાણી પરિવારની કોઈ માન મર્યાદા છે કે નહીં? અન્નુ આવી બધી મારા મારી કરવા જાય છે કે ઘરની બહાર? એ પણ પેલા લોકેશ જેવા નકામા માણસ જોડે. અને એનો પેલો સર સેલ્ફ ડિફેન્સના નામે શું મારા મારી શીખવાડે છે એને? હેમા, શું કામ ગુસ્સે થાય છે ખોટી ખોટી? આમ ગુસ્સામાં ગમે તેમ નહીં બોલ. હા, એવું નહીં મમ્મી, પણ આપણે અન્નુને ટ્રેનિંગ પૂરતી જ પરમિશન આપી હતી ને, તો આ બધું શું છે? પહેલેથી જ અભયભાઈની તો લોકેશ જોડે દુશ્મની છે, અને હવે અનોખીએ પણ એની જોડે દુશ્મની કરી લીધી. હવે આમાં શું અન્નુની નોકરી બચશે? પેલો લોકેશ તો ગાંડો જ છે, એનો મગજ પડશે, જાગીરદાર સાહેબને ખબર પડશે, એટલે અન્નુની નોકરી તો જશે જ, સાથે સાથે એની ટ્રેનિંગ પણ બંધ. શું થયું પપ્પા, મારી કોઈ ભૂલ થઈ ગઈ છે કે? નહીં નહીં નહીં, કઈ નથી.
વાત સાંભળીને મને તો અનુપ પર ગર્વ થાય છે. આ સેલ્ફ ડિફેન્સ વગેરે આ બધું મને પહેલા ફાલતું લાગતું હતું, પણ હવે એવું નથી લાગતું. નાનુએ જે કર્યું ને એના પરથી તો મને લાગે છે કે દરેકે દરેક ઘરમાં દરેક સ્ત્રીએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ તો લેવી જ જોઈએ. એટલે હા, એટલે પહેલા મને લાગતું હતું કે આ ટ્રેનિંગથી કઈ ફાયદો નહીં થાય, બધી સમયની બરબાદી છે આ. પણ જો સાચે જ કોઈ એટેક કરનારને તમે વળતો જવાબ આપી શકો એમ હો તો ખરેખર આ ટ્રેનિંગ બહુ સારી કહેવાય. હવે મને સમજાયું પુરુષોત્તમ ભાઈ કેમ આટલું બધું પ્રોત્સાહન આપે છે. હેમા બહુ, હવે તમે પણ આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં જોડાઈ જાઓ અને સ્ટ્રોંગ બની જાઓ. અને આ અહીનું ત્યાં કરવાનું બધું બાજુ પર મૂકીને પોતાની જાતને તૈયાર કરો અને અનુની જેમ સ્ટ્રોંગ થાઓ. સમજ્યા? ઓ મેડમ, સાંભળ્યું પપ્પાએ શું કીધું એ ખબર પડી ગઈ? પોતાની જાતને તૈયાર કરો, સ્ટ્રોંગ બનો અનુ જેવા સ્ટ્રોંગ. અને આ બધી ચોવટ છે ને એ બાજુએ મૂકો, બાજુએ. આવડે છે? હા, મને ગુજરાતી આવડે છે. પપ્પાએ એકવાર કીધું મને સમજાઈ ગયું. હું તમારે આમ હવામાં ઉડવાની જરૂર નથી. પણ હેમા, એમની વાત 100% સાચી લાગે છે. હા, દરેક સ્ત્રીએ સ્ટ્રોંગ તો થવું જ જોઈએ. શું કહે છે દીપક? કોઈ કઈ માથા કૂદ કરે ને તો આમ મંગળી ચડાવવાની ને કુંદા આપી દેવાની. એ મમ્મી, એ બધી ઉસ્કેરા નહીં, મને હમણાં કઈ કુંદાતી પડી ગઈ હોય. અરે હોય કઈ, અરે દીકરો છે તને શું કામ મારું. ચાલ તારા માટે જમવાનું પીરસું, ચાલ જમવા. હા ચાલ ચાલ. કરો કરો અને લડો લડો. હાથથી છું કામ, લાકડીઓ લો, ધારિયા લો, કરો મારા મારે. તે નક્કી એક્સરસાઇઝ કરવામાં કોઈ ભૂલ કરી હશે એટલે તને આ દુખે છે. ના, એ તો જરા. અભય, તું હળ ઉચકીને દોડ્યો ને. અભય, મને ખબર છે કે તારી પાસે સમય ઓછો છે, પણ તું કોઈ એવું નહીં કરને કે જેનાથી તારી બોડીને અને તારા માઇન્ડને સ્ટ્રેસ આવે. તું જ કહે છે ને કે મન અને શરીર બંને સ્ટ્રોંગ હોવા જોઈએ. જો ભાઈ, હળનું વજન ફક્ત ખભા ઉપર જ આવવું જોઈએ, મન પર નહીં. જો ચલ, આ હાથને છે ને કોણીમાંથી એક્ઝેક્ટ 90 ડિગ્રી પર વાળવાના અને પછી આમ કરવાના. હા, અરે આમ નહીં, એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર કર. હા કર, હવે સારું લાગે છે? હવે થોડું લાગે છે. દિવસમાં 4 વખત 15-15 ના સેટ મારજે, તને સારું લાગશે. હા, અને આનાથી છે ને તારા ખભાના મસલ્સ જે આ બધા જામ થઈ ગયા છે ને તેને પણ રિલીફ મળશે અને તારા ખભા સ્ટ્રોંગ પણ થશે. બરાબર ને? ઓકે ગુરુજી. આજુબાજુ શું જુએ છે? હું તને જ કહું છું ગુરુજી. ના, એટલે શિષ્યને તમે એકદમ પ્રોપર ગાઈડ કરો છો એટલે કહું છું. તમારો આભાર ગુરુજી. પણ હું શું કહું છું ગુરુજી, હું તમને તમારા શિષ્ય બનવા માટે ઓફિશિયલ અરજી કરું છું, એટલે જો તમને માન્ય હોય તો સ્વીકારી લેજો. તમને ગુરુ દક્ષિણા પણ મળશે. ગુરુ દક્ષિણામાં મને છે ને સન્માનની ઢાલ અને મહાપૂજાનું માન જોઈએ છે. મળશે ને શિષ્ય? અવશ્ય મળશે ગુરુજી. ઈશ્વર તમારું કલ્યાણ કરે બાળક. મેં સ્વપ્નમાં પણ ક્યારે નહોતું વિચાર્યું કે હું આ ભાઈને ફિટનેસની ટિપ્સ આપીશ.
આમ તો મારી એટલી પાત્રતા નથી કે હું અભયને કંઈ પણ શીખવું, પણ હા અભય હરીફાઈમાં તો જીતવો જ જોઈએ. ઘણી મુશ્કેલીઓ છે પણ પ્રભુ તમારા આશીર્વાદ રાખજો અભય પર, અને એને એની મહેનત અને સંઘર્ષનું ફળ સારું જ આપજો. Come on, next move. 1, 2, 1, 2, 1, 2. Abhi ji, exercise kare. Come on. 1. Je maati ni tu aat kare chhe. E maati ma hu pan moto thayo. E j maati kapade lagadi ne takkar aapish. Aa vakte samno thai jaye. Fine. લોકેશ, તારું ધ્યાન ક્યાં છે? સર, આજે ધ્યાન લાગી નહીં રહેલું. લોકેશ, પેલા મગજ ને શાંત કર, પછી આપણે ટ્રેનિંગ કરી. કમ ઓન, સિટ ડાઉન, બેસ. હવે હું તને જે રીતે બતાવું ને એનાથી તારું મગજ શાંત થઈ, આમ ધીરેથી શ્વાસને અંદર લેવા, એને હોલ્ડ કરવા, અને પછી ધીમેથી શ્વાસને છોડવા. જો હું તને કરીને બતાવું. આ રીતે હવે તારી આંખો બંધ કર, ધીમેથી શ્વાસને અંદર એને હોલ્ડ કર, અને ધીમેથી શ્વાસને. વેરી ગુડ, વન્સ અગેન, બ્રીધિંગ, હોલ્ડ, બ્રીધ આઉટ. હવે તું જે શ્વાસ લઈ રહ્યો છે ને એને ધ્યાનથી જો, શ્વાસ અંદર જઈ રહ્યો એ હોલ્ડ, ધીમેથી શ્વાસ બહાર નીકળી રહ્યો. વન મોર, વન્સ અગેન, બ્રીધિંગ, અરે આ શું ફાલતું ગીરી છે? શ્વાસ અંદર લો, બહાર કાઢો, હોલ્ડ. આનાથી મગજ શાંત થવાનું છે? કરું, ઓફકોર્સ. પ્રાણાયામ થી તારું મગજ શાંત થશે. હવે મારું માઇન્ડ ત્યારે જ શાંત થાય જ્યારે હું પેલી જાડી ઢોલ માસીની વાટ લગાડી દેવા. અમે તો ગાંડી થઈ ગઈ છે. હા, એરા પ્રેમ. મારા લગ્ન થઈ ગયા છે. પૈસા માટે અભી મને બધી ખબર. શું ખબર છે તને? એ કે પેલો ટ્રેનર સર છે ને, એ અનોખીના બહુ વખાણ કરી રહ્યો. કારણ કે અનોખી સખત મહેનત કરે છે ને એટલે. મહેનત કરે છે એટલે નહીં તો પડશે, તને પણ ધીરે ધીરે બધી ખબર પડશે. એટલે અરે મારો અભી, કેટલો ઘોડો છે તું. હા, જોબ, એક સ્ત્રીને હંમેશા કોઈ એનો વખાણ કરે એવું કોઈ જોઈએ, હંમેશા કોઈ એની વાવા કરે એવું જોઈએ. એક સ્ત્રીને હંમેશા એ પુરુષનો સહારો જોઈએ, અને જ્યારે એ સહારો એને ઘરમાં ના મળે ને
ત્યારે એ સહારો એ બહાર શોધતી થઈ જાય. નહીં પણ આ વાતને અને અનુની ટ્રેનિંગને શું સંબંધ છે કામિની? તું જ વિચાર કર ને, શું સંબંધ છે? કામિની, મારી પાસે એટલો ટાઈમ નથી. મેં તું પણ બીજાના જીવનમાં દખલ કરવા કરતા તારા પોતાના માટે કંઈક વિચાર કે આપણા બધા માટે સારું રહેશે.